જિલ્લામાં આગામી અઠવાડિયામાં વરસાદનું આગમન થઈ શકે છે. બદલાયેલા મોસમ અને હવામાન વિભાગની આગાહીના પગલે અત્યારે વાતાવરણ પણ વરસાદ માટે અનુકૂળ થયું હોવાનું જોવા મળી રહ્યું છે. ખેડૂતો માટે એક સારા સમાચાર મળી રહે છે. હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યમાં ચોમાસાનું આગમન સમયસર થવાની આગાહી કરી છે, જેના ભાગરૂપે 1 જૂનથી 4 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેથી 1 જૂનથી કેરળમાં ચોમાસાનું આગમન થવાના એંધાણ આપ્યા છે, જેથી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને છૂટાછવાયો વરસાદ પડી શકે છે. આગામી 4 દિવસમાં ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે, જેથી ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે હવામાન વિભાગે આજે ખેડૂતો માટે સારા સમાચાર આપતા જગતનો તાત હરખાયો છે. 31 મે થી 4 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે અને 1 જૂનના કેરળમાં ચોમાસાની મોસમનું આગમન થાય તેવી વિભાગે આગાહી કરી છે. ચોમાસાના આગમન માટે સાનુકૂળ વાતાવરણ પણ દેશમાં ઊભું થયું છે. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર સર્જાશે. હવામાન ખાતાએ 1 જૂનથી કેરળના દરિયાકાંઠે નૈઋત્યના ચોમાસાની આગાહી કરી હતી. અત્યારે વાવાઝોડાની પણ શરૂઆત થઈ ચૂકી છે, તેની સાથે સાથે વાવાઝોડાનું સંકટ ઊભું થયું છે. ગુજરાતમાં અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઈ રહી છે. હવામાન વિભાગ મુજબ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ વેસ્ટ સેન્ટ્રલ અને સાઉથ વેસ્ટ પર બની રહી છે, જેને કારણે 29 મેના રોજ સિસ્ટમમાંથી લો પ્રેશર ઊભું થશે અને 48 કલાકમાં ડિપ્રેશન બદલી શકે અને વાવાઝોડાનું રૂપ ધારણ કરી તેવી શક્યતા છે. જો આમ થયું તો આવતા અઠવાડિયે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ વાવાઝોડાનું નામ નિસર્ગ હોઈ શકે છે. ચોમાસાનું કરંટ પકડવા માટે વાતાવરણ સાનુકૂળ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. 31 મેની આસપાસ અરબી સમુદ્રમાં દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્યમાં સર્જાયેલું હળવા હવાનું દબાણ સર્જાશે. ગુરુવારે નૈઋત્યનું ચોમાસું માલદીવથી આગળ વધશે અને બંગાળના અખાતની દક્ષિણે તેમજ અંદમાન નિકોબાર થઈને કેરળ તરફ ગતિ કરશે, જેને લઈ કાળઝાળ ગરમીમાં શેકાતા લોકોને રાહત મળે તેવી સંભાવના છે. અગાઉ હવામાન ખાતાએ નૈઋત્યનું ચોમાસું કેરળમાં 6 જૂને પહોંચે તેવી ધારણા રજૂ કરી હતી. આમ પણ મે મહિનાનું છેલ્લું અઠવાડિયું ખૂબ જ ગરમ રહે છે અને ત્યારબાદ ગરમીનો પારો ધીરે ધીરે નીચે ઉતરવા માંડે છે. આપણે પણ તાજેતરમાં ગરમીનો ચરમ અહેસાસ કરી ચૂક્યા છીએ અને હવે છેલ્લા 4-1 દિવસથી હવામાન પણ બદલાયેલું જોવા મળી રહ્યું છે. વહેલી સવારના કોલામણ સર્જાઈ રહે છે, જેને ચોમાસાના આગમન તરીકે ઓળખવામાં આવે છે. વહેલી સવારના વાતાવરણ વાદળછાયું બની જાય છે અને ઠંડા પવનો લહેરાય છે, જે ચોમાસાની દસ્તક કરી રહ્યા છે. કહેવાય છે કે કોલામણ 7 દિવસ સુધી રહે છે અને ત્યારબાદ વર્ષાનું આગમન થાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં મેઘરાજા મહેરબાન થઈ શકે તેમ છે અને ગરમીમાં શેકાયેલા જિલ્લાવાસીઓને ગરમીમાંથી મુક્તિ મળી શકે તેમ છે. ત્યારે ઉનાળુ વાવેતર કરનાર ખેડૂતોએ પણ અત્યારે સતર્ક બનીને ઉનાળુ પાક લઈ લેવો હિતાવહ છે.